વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ પ્રકરણ 2 શું આપણી આસપાસના દ્રવ્ય શબ્દ છે એમાં હવે આગળ આપણે જોઈએ નિલંબન અથવા નિલંબિત દ્રાવણ, એના ગુણધર્મો, કલિલ દ્રાવણના ગુણધર્મો, ટિંડલ અસર વગેરે આપણે પ્રશ્નો જોઈશું. મિત્રો, સૌથી પહેલા નિલંબન એટલે શું? તો આપણે એક વિડીયોની અંદર સાચા દ્રાવણ, નિલંબન એટલે કે નિલંબિત દ્રાવણ અને કલિલ દ્રાવણ, આ ત્રણ દ્રાવણની વાત કરી હતી, તમને કદાચ યાદ હશે. એમાં આપણે એ વાત કરી કે સાચા દ્રાવણ છે એની અંદર દ્રાવ્યના કણો છે એ દ્રાવકના કણોની વચ્ચે બરાબર રીતે ગોઠવાઈ ગયેલા હોય છે. એમાં દ્રાવ્યના કણો છે એ વિખેરણ પામેલા અથવા તો મુક્ત રીતે તરતા જોવા મળતા નથી. ત્યાર પછી વાત કરીએ કલિલ દ્રાવણ. તો કલિલ ની અંદર આપણે વાત કરી દો કે કલિલ કણો છે એ કણો જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર એટલે કે જે પ્રવાહી દ્રાવક છે એની અંદર એ કણો છે એ વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, અંદર તરતા હોય, પરંતુ મિત્રો એટલા સૂક્ષ્મ હોય છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો અંદર કણો છે એવું ક્યારે ખબર પડે? તો એમાંથી આપણે ટોર્ચ વડે પ્રકાશ પસાર કરીએ એટલે એ ટોર્ચ વડે પ્રકાશ પસાર કરીએ એટલે એ સૂક્ષ્મ કણો છે એની પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે પ્રકાશ બધી દિશામાં વિખેરણ થાય એટલે આપણને પ્રકાશ અંદર એ જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી પ્રકાશનો કિરણ માર્ગ દેખાય ત્યારે આપણને ખબર પડે કે અંદર કલિલ કણો જેવા કોઈક સૂક્ષ્મ કણો છે અને એ કણો વડે પ્રકાશનું વિખેરણ થાય છે અને એટલે આપણે પ્રકાશ જોઈ શકીએ છીએ. બાકી એ કણો આપણે નરી આંખે જોઈ શકતા નથી. ત્યારબાદ ત્રીજા પ્રકારના કણોનો નિલંબિત કણો, અને એ નિલંબિત કણો એટલે એ જે આપણે દ્રાવણ બનાવીએ તો દ્રાવણની અંદર તરતા આપણે નરી આંખે જોઈ શકીએ અને એ દ્રાવણને આપણે મૂકી રાખીએ તો અમુક સમય બાદ એ દ્રાવ્યના કણો નીચે બેસી જતા હોય છે. જેમ કે ચોકડો ભૂક્કો પાણીમાં નાખીએ, લોટ નાખીએ ઘઉંનો, તે અમુક સમય બાદ નીચે બેસી જાય તો એ નિલંબિત કણો અથવા નિલંબન કહેવાય. તો એની ચર્ચા કરીએ તો હવે એની વ્યાખ્યા છે કે જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો, જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય, અસ્ત વ્યસ્ત વિખેરણ પામેલા હોય, એની ગોઠવણી સંરચના પણ નિશ્ચિત ના હોય. નીચે તમે જુઓ તો કણો વધુ હોય, ઉપર ઓછા હોય. તો જે દ્રાવણની અંદર ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય એવા દ્રાવણને નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કહે છે. હવે નિલંબિત દ્રાવણ એક વિસમાન પ્રણાલી છે. મિત્રો, હમણાં મેં કહ્યું કે ઉપર, કારણ કે એમાં જેમ જેમ સમય જાય કણો નીચે બેસતા જશે એટલે ઉપર દ્રાવ્યના કણો ઓછા હોય, નીચે દ્રાવ્યના કણો વધુ હોય. એટલે દ્રાવકની અંદર દ્રાવ્યના કણો એક સમાન રીતે વહેંચાયેલા હોતા નથી. એટલે નિલંબિત દ્રાવણ એક વિષમ પ્રણાલી છે અને એ દ્રાવ્યના કણો છે, નિલંબન કણો, એ આપણે નરી આંખે જોઈ શકીએ એટલા મોટા હોય છે. ઉદાહરણ તરીકે બેરિયમ સલ્ફેટનું દ્રાવણ, એ તમે જો કસનળીમાં દેખાય છે, બેરિયમ સલ્ફેટ છે એનું દ્રાવણ, તો એને આપણે પાણીમાં દ્રાવણ બનાવીએ તેની અંદર બેરિયમ સલ્ફેટના સફેદ કણો આપણે તરતા જોઈ શકીએ, વિખેરણ પામેલા જોઈ શકીએ. તો મિત્રો, એ છે નિલંબન અથવા નિલંબિત દ્રાવણ. હવે આ બેરિયમ સલ્ફેટના નાના કદના કણો છે એ પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા હોય છે એટલે કે એ દ્રાવણમાં નિલંબિત અવસ્થામાં હોય છે એટલે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત ચૂનાનું પાણી CaO કડી ચૂનો જે આવે મકાન દિવાલો ધોળવાનો, હવે તો ચૂનાનો ઉપયોગ બંધ થઈ ગયો છે, હવે તો બીલા પોટી અને એનો ઉપયોગ થાય છે. બાકી પહેલા જે દિવાલો મકાનોને ધોળવા માટે ચૂનો વપરાતો, કેલ્શિયમ ઓક્સાઇડ જેને કડી ચૂનો કહેવાય, મિત્રો એને પણ પાણીમાં પલાળીએ તે ખૂબ જ તીવ્ર પ્રક્રિયા સાથે ઉભરો આવે, ગરમી, પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય અને એ ચૂનો વગળે એટલે એનું પણ દ્રાવણ આના જેવું સફેદ જ હોય અને એમાં પણ આપણને ચૂનાના અદ્રાવ્ય કણો છે એ આપણે તરતા જોઈ શકીએ. તો આ એના ઉદાહરણ થયા નિલંબન અથવા નિલંબિત દ્રાવણના. હવે ત્યારબાદ બીજો અગત્યનો ગુણધર્મ છે, પ્રશ્ન છે નિલંબનના ગુણધર્મો. તો મિત્રો, પહેલો ગુણધર્મ છે સાચા દ્રાવણના ગુણધર્મો જે હતા, ખાસ યાદ રાખજો, સાચા દ્રાવણના ગુણધર્મો, નિલંબનના ગુણધર્મો અને કલિલ દ્રાવણના ગુણધર્મો, આ ત્રણેય ગુણધર્મો એક સાથે કમ્પેરિઝન કરીને તમે યાદ રાખશો તો મિત્રો યાદ રાખવા એકદમ સરળ બનશે. તો પહેલા આપણે નિલંબનના ગુણધર્મો જોઈએ. પહેલો ગુણધર્મ છે કે નિલંબન એક વિષમાંગ મિશ્રણ છે અને નિલંબનના કણો છે
એ નરી આંખે જોઈ શકાય તેટલા મોટા હોય છે. પેલામાં આપણે સાચા દ્રાવણમાં શું હતું, એક અણુ અત્યંત સૂક્ષ્મ છે, એક નેનોમીટર કરતા પણ એનું કદ નાનું હોય, જેથી આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો પહેલો મુદ્દો છે વિસમાંગ મિશ્રણ છે. પછી તેના કણો નરી આંખે જોઈ શકાય છે. ત્યારબાદ એ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે પસાર થતા પ્રકાશનું પ્રકિરણ કરે છે, વિખેરણ કરે છે. જેના લીધે એ પ્રકાશનો માર્ગ છે એ આપણે જોઈ શકીએ છીએ. પ્રકાશનો માર્ગ જોઈ શકાય. ત્યારબાદ મિત્રો સાચા દ્રાવણના જે ગુણધર્મો હતા એના એ જ છે અહીંયા, પણ એના કરતા પરિસ્થિતિ જુદી છે. ચોથો મુદ્દો છે કે ખલેલ પહોંચાડ્યા સિવાય આ બંને દ્રાવણને આપણે મૂકી રાખીએ તો દ્રાવણના કણો તળિયે બેસી જાય છે. ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખતા કણો તળિયે બેસી જાય એટલે આ અસ્થિર દ્રાવણ કહેવાય, અસ્થાયી દ્રાવણ કહેવાય, સ્થાયી દ્રાવણ ના કહેવાય, અસ્થાયી મિશ્રણ છે, મિશ્રણ અથવા દ્રાવણ કહી શકાય. અને પાંચમો મુદ્દો છે કે ગારણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા આ ચૂનાનું, મેં કહ્યું કે મકાન દોડવા માટે ચૂનો વપરાતો, તો એ ચૂનો ઓગળી જાય પછી કપડા વડે ગાળી લેવામાં આવતો હતો, એટલે ઓગળ્યા વગરના જે કણો છે બધા બહાર નીકળી જાય અને પછી જે ચૂનાનું પાણી હોય એ દિવાલ દોડવા માટે વપરાતું. એટલે એનો અર્થ એ થયો કે ગારણ જેવી સાદી ભૌતિક ક્રિયાથી દ્રાવ્યના કણો છે એને આપણે અલગ કરી શકીએ છીએ. તો પાંચમો ગુણધર્મ થયો નિલંબનનો, કે ગારણ જેવી સાદી ભૌતિક ક્રિયા દ્વારા દ્રાવ્યના કણો છે એને આપણે અલગ કરી શકીએ છીએ. તો મિત્રો પાંચ ગુણધર્મો થયા, વિસમાંગ મિશ્રણ છે, સાચા દ્રાવણમાં સમાન મિશ્રણ હતું, કણો નરી આંખે જોઈ શકાય એટલા મોટા હોય છે, એટલામાં કણો ખૂબ સૂક્ષ્મ હોય, એક નેનોમીટર કરતા ઓછો પરિમાણ હોય તેથી નરી આંખે જોઈ શકાય નહીં. અહીંયા પસાર થતા પ્રકાશનું પ્રકિરણ કરે છે જેથી પસાર થતા પ્રકાશનો માર્ગ જોઈ શકાય. સાચા દ્રાવણમાં પ્રકાશનું પ્રકિરણ થતું નથી એટલે પ્રકાશનો માર્ગ જોઈ શકાય નહીં. ખલેલ પહોંચાડે સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો તળિયે બેસી જાય છે એટલે દ્રાવણ અસ્થાયી છે, જેવું હતું એવું જેવું કાયમ માટે રહેતું નથી. જ્યારે સાચા દ્રાવણમાં મૂકી રાખવામાં આવે, ખાંડ કે મીઠાનું દ્રાવણ હોય એને વગાડી મૂકી રાખો તો ખાંડ કે મીઠો નીચે નથી બેસી જતું એટલે એ કણો તળિયે બેસી જતા નથી એટલે સ્થાયી દ્રાવણ છે. પાંચમું, ગાળા જેવી સાદી ભૌતિક ક્રિયાથી આ દ્રાવણના કણો અલગ કરી શકાય જ્યારે સાચા દ્રાવણમાં અલગ થઈ શકતા નથી. તો મિત્રો આ વાત થઈ નિલંબન અથવા નિલંબિત દ્રાવણની. હવે ત્યારબાદ કલિલ દ્રાવણ. મિત્રો હમણાં વાત કરીએ કે દ્રાવણની અંદર દ્રાવ્યના કણો વિક્ષેપિત અવસ્થામાં એટલે ઓગળ્યા વગરના સંપૂર્ણપણે અંદર ભળી જતા નથી, ઓગળ્યા વગરના હોય છે ખરા પણ નરી આંખે જોઈ શકાતા નથી એટલે એને કલિલ કણો કહેવાય. નિલંબનમાં શું હોય, ઓગળ્યા વગરના હોય છે પરંતુ કદમાં મોટા હોય છે એટલે આપણે નરી આંખે જોઈ શકીએ, જ્યારે કલિલ કણો છે એ નરી આંખે જોઈ શકાતા નથી. તો એની વ્યાખ્યા છે કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, અહીં ખાસ ધ્યાન રાખજો, દ્રાવ્ય પદાર્થ એટલે આના માટે શબ્દ વપરાય છે વિક્ષેપિત કલા. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવક એટલે વિક્ષેપન માધ્યમ, માં
વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, મિત્રો આ ખાસ યાદ રાખજો, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જેનો જથ્થો ઓછો છે અને આપણે દ્રાવ્ય કહીએ છીએ એના માટે કલિલ દ્રાવણ માટે પર્ટિક્યુલર શબ્દ વપરાય છે વિક્ષેપિત કલા, અને એ જ રીતે જેનો જથ્થો વધુ છે એને દ્રાવક કહીએ છીએ એના માટે વપરાય છે શબ્દ વિક્ષેપન માધ્યમ. એટલે અહીં આપણે લખી શકીએ કલિલ દ્રાવણ એમાં દ્રાવક અને પ્લસ દ્રાવ્યો, એમાં દ્રાવક છે એને આપણે કહીશું વિક્ષેપન માધ્યમ અને આ છે વિક્ષેપિત કલા. આ ખાસ યાદ રાખજો. બીજો કોઈ સાચો દ્રાવણ હોય તેમાં દ્રાવક અને દ્રાવ્ય શબ્દ વપરાય, વિક્ષેપણ માધ્યમ કે વિક્ષેપિત કલા શબ્દ વપરાતો નથી. પણ પર્ટિક્યુલર કલિલ દ્રાવણ માટે જે દ્રાવક છે એને આપણે વિક્ષેપણ માધ્યમ કહી શકીએ, દ્રાવ્ય છે અને વિક્ષેપિત કલા કહેવાય. તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કલા દ્રાવકમાં એટલે કે વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તો એવા દ્રાવણને કલિલ દ્રાવણ અથવા તો સોલ કહેવાય છે. કલિલ દ્રાવણ માટે બીજો ટૂંકમાં શબ્દ વપરાય છે સોલ. હવે કલિલ એક વિસમાન પ્રણાલી છે. મિત્રો અહીંયા પણ જે કલિલ દ્રાવણ છે એની અંદર પણ દ્રાવ્યના કણો છે એ દ્રાવકની અંદર સંપૂર્ણપણે એક સમાન રીતે ગોઠવાયેલા હોતા નથી, રચના એક સરખી હોતી નથી, એક વિસમાન પ્રણાલી છે. ઉદાહરણ તરીકે દૂધ, ધુમાડો, ધુમ્મસ, વાદળ, મિત્રો કલિલના ઘણા બધા ઉદાહરણ છે એ પછી આપણે વર્ગીકરણમાં જોઈશું. દૂધ, ધુમાડો, ધુમ્મસ, વાદળ આ બધા કલિલના ઉદાહરણો છે. હવે ત્યારબાદ જોઈએ કલિલના ગુણધર્મો. તો મિત્રો કલિલ છે એ સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણની વચ્ચેની સ્થિતિ છે. મેં તમને કહ્યું સાચા દ્રાવણ છે એમાં દ્રાવકની વચ્ચે દ્રાવ્યના કણો બરાબર ગોઠવાઈ ગયેલા હોય એટલે વિક્ષેપિત કે તરતા આપણને જોવા મળતા નથી. અહીંયા તરતા હોય છે પરંતુ નરી આંખે જોઈ શકાતા નથી, અને નિલંબની અંદર કે નિલંબિત દ્રાવણની અંદર કણો તરતા હોય છે અને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો કલિલ દ્રાવણ છે એ સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણની બંનેની વચ્ચેની સ્થિતિ છે. સૌથી પહેલા સાચા દ્રાવણ જે કદમાં સૌથી નાના હોય, ત્યારબાદ કલિલ અને ત્યારબાદ સૌથી છેલ્લે મોટા કદના છે એ નિલંબિત દ્રાવણ અથવા નિલંબન. હવે એના ગુણધર્મો જોઈએ તો પહેલો ગુણધર્મ છે કે કલિલ એક વિસમાન પ્રણાલી છે. કેવી પ્રણાલી છે? વિસમાન. પરંતુ જોતા આપણને કેવી લાગે? સમાન. દૂધ છે તો દૂધમાં આપણે કહીએ છીએ કે પાણી હોય, ચરબી હોય, પ્રોટીન હોય, આ બધું જ હોય. પણ આપણને ક્યાંક દૂધ વધુ ઓછો કે ક્યાંક પ્રોટીન વધુ ઓછો કે ક્યાંક ચરબી વધુ ઓછી છે એવું આપણને દેખાતું નથી. એટલે જોતા આપણને કેવું લાગે? સમાન પ્રણાલી. પરંતુ મિત્રો દૂધ છે એને અમુક સમય આપણે મૂકી રાખીએ તો તમે જુઓ છો કે ઉપર એની ઉપર જે મલાઈ છે મલાઈ ઉપર આવી જતી હોય છે અને ચરબીનો ભાગ ઉપર આવી જાય. તો એનો અર્થ એ થયો કે ત્યાંથી જે ઘટક કણો છે દૂધના એ જુદા જુદા જે આખો સમગ્ર કદ છે દ્રાવણનું દૂધનું એની અંદર વહેંચાઈ જાય છે, જુદા 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 પ્રમાણમાં વહેંચાઈ જાય છે. તો એ દૂધ છે એ કલિલ છે. એટલે પહેલો ગુણધર્મ છે કે કલિલ એ વિસમાન પ્રણાલી છે પરંતુ જોતા સમાન લાગે. હવે દ્રાવ્યના કણો છે એટલે કે વિક્ષેપિત કલા છે એ વિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવ્યની અંદર વિક્ષેપિત થયેલા હોય છે એટલે કે મુક્ત અવસ્થામાં તરતા હોય છે. ત્રીજો ગુણધર્મ છે કલિલ કણો છે એ દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય, કલિલ કણો છે સમગ્ર દ્રાવણમાં પ્રસરેલા હોય પરંતુ એમની ગોઠવણી કે સંરચના એક સરખી હોય એવું જરૂરી નથી. ત્યારબાદ ચોથો ગુણધર્મ છે કે ગારણ જેવી સાદી ભૌતિક ક્રિયાથી કલિલના જે કણો છે એને આપણે છૂટા પાડી શકતા નથી. એના માટે જે પદ્ધતિ વપરાય છે એ મિત્રો અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ. આ ખાસ યાદ રાખજો.
ગારણ જેવી સાદી ભૌતિક પદ્ધતિથી ના અલગ પાડી શકાય, પરંતુ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એમાંથી એને અલગ પાડી શકાય છે. મિત્રો, આ દૂધ છે એ દૂધના ફેટ એટલે ચરબી, જ્યારે દૂધ ડેરીમાં આવે એટલે એમાંથી કેટલા ફેટનું દૂધ છે એ ચકાસવામાં આવે, તો ઓટોમેટિક મશીનો આવી ગયા છે. પહેલા ગામડામાં એવું મશીન આવતું હતું, આમ ગોળ વ્હીલ જેવું હોય, એમાં દૂધ છે દૂધનો થોડો નમૂનો લઈ અંદર કેમિકલ નાખી અને કાચની શીશીમાં ભરાવવા અને પછી ગોળ ગોળ ફેરવવામાં આવે, ગોળ ગોળ ફેરવવામાં આવે એટલે એમાંથી જે ઘટક કણો છે એ બધા અલગ થઈ જાય, સેન્ટ્રીફ્યુજ થઈ જાય. એ આગળ આવશે, આપણે સેન્ટ્રીફ્યુજ વિશે થોડું ઘણું ભણવાનું. તો એ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ કરી શકાય. ત્યારબાદ બીજો ગુણધર્મ છે કે દ્રાવણમાં જે કલિલ કણો છે એમાં દ્રાવિણા કણો છે એ સાચા દ્રાવણ કરતા કદમાં મોટા, પરંતુ નિલંબિત દ્રાવણ કરતા કદમાં નાના હોય. મેં હમણાં તમને કહી દીધું બંનેની વચ્ચેની સ્થિતિ છે. ત્યારબાદ એમાંથી પસાર થતા પ્રકાશો પ્રકિરણ કરે છે અને પ્રકિરણ કરે એટલે પ્રકાશનો કિરણ માર્ગ આપણે જોઈ શકીએ છીએ, અને એ પ્રકાશનું પ્રકિરણ કરે છે એને આપણે કિન્ડલ અસર કહીએ છીએ. ત્યારબાદ ખલેલ પહોંચાડ્યા સિવાય અમને મૂકી રાખવામાં આવે તો એ જે કણો છે દ્રાવિણ કણો એ તળિયે બેસી જતા નથી. આ દૂધ છે, દૂધને આપણે તપેલી ભરી રાખીએ તો કે ચરબી છે કે ચરબીના કણો નીચે નથી બેસી જતા, એટલે ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવિણ કણો છે એ તળિયે બેસી જતા નથી, એટલે કહેવાય સ્થાયી છે. તો આ રીતે અહીંયા સાત ગુણધર્મો છે. સાચા દ્રાવણ નિલંબમાં પાંચ પાંચ ગુણધર્મો, તો અહીંયા સાત ગુણધર્મો છે. તો ફરીથી આ કલિલના ગુણધર્મોની વાત થઈ. હવે મિત્રો, કલિલ છે એની અંદર વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા આ બંને ઘન હોઈ શકે, એક ઘન એક પ્રવાહી, એક ઘન એક વાયુ, આ ઘન આ વાયુ, આ ઘન આ પ્રવાહી, એટલે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની જુદી જુદી ભૌતિક સ્થિતિના આધારે આ જે કલિલ દ્રાવણ છે અથવા તો કલિલ છે એના ઘણા બધા પ્રકાર પડે છે. તો હવે આપણે જોઈએ એનું વર્ગીકરણ. મિત્રો, કલિલનું વર્ગીકરણ જોઈએ તો એમાં હમણાં વાત કરી કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એ જુદી જુદી ભૌતિક સ્થિતિ ધરાવતા હોય, એના આધારે કલિલના જુદા જુદા પ્રકાર પડે છે. મિત્રો, અહીંયા વિક્ષેપિત કલા છે એને આપણે દ્રાવક તરીકે ઓળખીશું કે જેનો જથ્થો વધુ હોય. વિક્ષેપણ માધ્યમ એટલે એ છે દ્રાવ્ય, આ જથ્થો વધુ આવો છો. હવે પ્રવાહીનો જથ્થો વધુ હોય અને એની અંદર વાયુનો જથ્થો ઓછો હોય તો એવા બધા કલિલ છે ધુમ્મસ, વાદળ, ઝાકળ, આ બધાની અંદર પ્રવાહી અને વાયુ એ બંને જે અવસ્થાઓ છે એ ભેગી થયેલી હોય છે, અને એનો પ્રવાહીનું પ્રમાણ વધુ હોય, વાયુનું પ્રમાણ ઓછું હોય. અને મિત્રો, આનું નામ છે એરોસોલ, એ છે એરોસોલ. હવે ત્યારબાદ બીજું છે વિક્ષેપિત કલા, એટલે કે જેનો જથ્થો વધુ છે ઘન હોય, વિક્ષેપણ માધ્યમ વાયુ હોય, તો એનું પણ નામ છે એરોસોલ. એમાં ધુમાડો, વાહનોનો ધુમાડો, તો ધુમાડો આપણે જોઈએ તો એની અંદર મિત્રો લાકડાનું દહન થી ઉત્પન્ન થતો ધુમાડો હોય તો એમાં એ ધુમાડો કાળા રંગનો હોય છે, એનું કારણ કે એની અંદર જે કાર્બનના સળગ્યા વગરના અપૂર્ણ દહન પામેલા કણો એનો જથ્થો વધારે હોય, અને એ કાર્બનના અપૂર્ણ દહન પામેલા કણો છે એ ગરમ અને પાતળી હવા છે એ ગરમ અને પાતળી હવા સાથે ઉપર જતા હોય, એટલે એને આપણે ધુમાડો કહીએ છીએ. એ જ રીતે વાહનોમાંથી નીકળતો ધુમાડો, એ પણ વાહન જે પેટ્રોલ ડીઝલ છે એ એન્જિનમાં બળતણ તરીકે વપરાય એટલે એન્જિનમાં એનું દહન થાય, અને એમાં જે કાર્બનના અપૂર્ણ દહન પામેલા કણો છે ઉત્પન્ન થાય અને એ ધુમાડો ઉત્પન્ન થાય, તો એમાં ઘન કણોનું પ્રમાણ વધુ હોય, વાયુનું પ્રમાણ ઓછું હોય તો એને આપણે એરોસોલ, સોરી ઘન સોલ કહીએ છીએ, એરોસોલ કહીએ છીએ. ત્યારબાદ તમારી સામે કોષ્ટક છે, ત્રીજું છે વાયુ અને પ્રવાહી. તો વિક્ષેપિત કલા વાયુ છે, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે, એટલે વાયુનો જથ્થો વધુ છે, પ્રવાહીનો જથ્થો ઓછો છે. તેમાં સેવિક્રિમ અને પ્લવન, એટલે ફિલ્મ જે ઉત્પન્ન થાય એની વાત છે. તો સેવિક્રિમ જે સેવિંગ માટે આવે છે ક્રીમ, અને પ્લવન. ત્યારબાદ પ્રવાહી, પ્રવાહી
બંને પ્રવાહી હોય, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી હોય. તો એવું ઉદાહરણ છે ઇમલ્સન, એમાં દૂધ ફેસ ક્રીમ, દૂધ અને ફેસ ક્રીમ એનું નામ છે મિત્રો ઇમલ્સન, જેને પાયસ પણ કહેવાય. ત્યારબાદ ઘન અને પ્રવાહી, વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, તો એને સોલ કહેવાય. એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ, કાદવ જે આપણે વરસાદ પડે જે કાદવ કિચડ થતું હોય છે તેમાં મિત્રો વધુ પ્રમાણ કોનું હોય છે, માટીનું, એ ઘન છે અને એમાં પ્રવાહી એટલે પાણી હોય છે, તો એ કાદવ. અને બીજું મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH2, તો અને કાદવ આ બંને છે એ સોલ છે. ત્યારબાદ વાયુ અને ઘન, વિક્ષેપિત કલા વાયુ હોય, વિક્ષેપણ માધ્યમ ઘન હોય, તો એવું છે ઘન સોલ, જેમાં ફિલ્મ છે, રબર, વાદળી, પછી પ્યુમાઇસ, દરિયાઈ પથ્થર જે એકદમ પોચા હોય. વાદળી એટલે મિત્રો સ્પંજ, આપણે જેને કે સ્પંજ, જે આપણે ગાદી બેડની સોફાની ગાદી હોય એમાં જે સ્પંજ હોય છે આપણે સ્પંજ કહીએ છીએ, સ્પંજની પણ સ્પંજ કહેવાય, જેનું ગુજરાતી નામ છે વાદળી. ત્યાર પછી રબર, એ પણ દબાવી શકાય, એમાં વધુ પ્રમાણ જે છે એ વાયુ હોય, ઓછું પ્રમાણ ઘન હોય. ત્યારબાદ પ્રવાહી અને ઘન, વિક્ષેપણ, વિક્ષેપિત જે કળા છે એ પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ ઘન, એમાં જેલ, એમાં જેલી છે, ચીઝ છે, માખણ છે, એ બધામાં ઘનનું પ્રમાણ વધુ હોય અને પ્રવાહીનું પ્રમાણ ઓછું, સોરી પ્રવાહીનું પ્રમાણ વધુ હોય, ઘનનું પ્રમાણ ઓછું હોય. ત્યારબાદ બંને ઘન હોય એટલે ઘન સોલ, એમાં મિત્રો રંગીન જેમસ્ટોન એટલે પથ્થર, જે રત્ન કહીએ મિત્રો, કે જે વીંટી ને એની અંદર જે ઘરના છે એની અંદર રંગીન પથ્થરનો ઉપયોગ થતો હોય. ઉપરાંત દૂધિયો કાચ, થોડી બારી હોય ઘરની બારી, તેમાં ઘણી વખત અર્ધપારદર્શક પાચ હોય, કાચ હોય, દૂધિયો કાચ, તો એ પણ ઘન છે, એને ઘન સોલ કહેવાય. તેમાં દ્રાવક અને દ્રાવ્ય એટલે કે વિક્ષેપીકરણ, વિક્ષેપણ માધ્યમ બંને ઘન અવસ્થામાં હોય છે. તો આ રીતે મિત્રો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જુદી જુદી ભૌતિક સ્થિતિ ધરાવતા હોય અને એ બધાને આપણે કલીલ કહીએ છીએ, પણ એ કલીલના બધા ઘણા બધા પ્રકાર છે, બધા રોજિંદા જીવનમાં જોવા મળતા ઉદાહરણો છે. હવે ત્યારબાદ એક ટેક્સ્ટબુકનો લગભગ પ્રશ્ન છે કે નીચેના ઉદાહરણમાં કલીલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જણાવો, તો એ પણ આપણે અહીંયા સમય કોષ્ટક છે એ જોઈ લઈએ. એમાં છે કલીનો પ્રકાર જણાવી, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જણાવો. મિત્રો પહેલું છે ધુમ્મસ, હવે એમાં કલીનો પ્રકાર કયો છે આપણે જોઈ ગયા, એરોસોલ, વિક્ષેપિત કલા, ધુમ્મસમાં વધારે પ્રવાહી હોય અને ઓછો ભાગ વાયુ હોય એટલે વિક્ષેપણ માધ્યમ આવશે વાયુ. બીજું છે ધુમાડો, એ પણ એરોસોલ છે, પણ ધુમાડામાં વધુ શું હોય, ઘન કણો, કાર્બનના કણો એટલે એ એરોસોલ છે, એમાં વિક્ષેપિત કલા ઘન છે, વિક્ષેપણ માધ્યમ વાયુ છે. ત્યારબાદ સેમી ક્રીમ, જેને ફોર્મ અથવા ફિલ્મ કહેવાય, એમાં વધારે પ્રમાણ કોનું હોય, વાયુ એટલે વિક્ષેપિત કલા વાયુ છે, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે. ત્યારબાદ દૂધ, તો ઇમલ્સન છે, એમાં બંને પ્રવાહી છે, વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલા બંને પ્રવાહી છે. ત્યારબાદ મિલ્ક ઓફ મેગ્નેશિયમ, એ પણ સોલ છે, એમાં વધુ પ્રમાણ મિત્રો મિલ્ક ઓફ મેગ્નેશિયમ અને કાદવ એ બંને છે એ સોલ જ છે, જેમાં ઘનનું પ્રમાણ વધુ હોય, પ્રવાહીનું પ્રમાણ ઓછું હોય. ત્યારબાદ વાદળી એટલે સ્પોન્જ, વાદળી સ્પોન્જ, ત્યારબાદ જે પ્યુમાઇસ જે પથ્થર છે, જેલી છે, એ બધા જેલ જ કહેવાય, એમાં વધુ પ્રમાણ પ્રવાહી હોય, ઓછો જથ્થો ઘનનો હોય. ત્યારબાદ રંગીન કિંમતી પથ્થર, જેમાં હમણાં જ મેં વાત કરી કે
એ ઘન સોલ છે, સોલ એટલે કલી તો છે પણ ઘન અવસ્થામાં છે, માં બંને વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમ બંને ઘન હોય છે. ત્યારબાદ વાદળ એ એવો સોલ છે, એ પણ આપણે જોઈ ગયા, જેની અંદર પ્રવાહીનું પ્રમાણ વધુ હોય અને વાયુનું પ્રમાણ ઓછું હોય. ત્યારબાદ માખણ એ જેલ છે, એમાં પ્રવાહી વધુ હોય છે, ઘન ઓછું હોય, એટલે વિક્ષેપિત કલા પ્રવાહી છે, વિક્ષેપણ માધ્યમ સોરી વિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે, વિક્ષેપિત કલા ઘન છે. ત્યારબાદ પેઇન્ટ, પેઇન્ટ એટલે કલર, તો એ પણ સોલ છે, એ મિલ્ક ઓફ જે મેગ્નિસ આપણે જોઈ ગયા એના જેવું, એમાં પણ વધુ જથ્થો ઘન છે, ઓછો જથ્થો પ્રવાહી છે. ત્યારબાદ દુધિયોકાચ, એ પણ ઘન છે એટલે બંને અવસ્થા ઘન આવે. હેર ક્રીમ ઇમલ્સન છે, એમાં બંને પ્રવાહી આવે. ફોમ રબર, તો એ ઘન સોલ છે, એમાં વધુ વાયુ હોય છે, ઓછું ઘન હોય, કારણ કે એને આપણે દબાવી શકીએ છીએ, દબાવી એટલા માટે શકીએ કે એની વચ્ચે વચ્ચે ઘણી બધી જગ્યાઓ જેની અંદર વાયુ ભરેલો હોય છે, એટલે વિક્ષેપિત કલા છે, વાયુ વિક્ષેપણ માધ્યમ ઘન છે. છેલ્લે સાબુનું ફિલ્મ, તો જેને ફિલ્મ કહેવાય અથવા ફોર્મ કહેવાય, એમાં વધુ પ્રમાણ વાયુનું હોય, કારણ કે ફિલ્મની અંદર જે પરપોટા જે હોય એની અંદર વાયુ ભરેલો હોય છે અને ઓછું પ્રમાણ પ્રવાહીનું હોય, એ વિક્ષેપિત કલા છે, વાયુ વિક્ષેપણ માધ્યમ છે, પ્રવાહી. તો મિત્રો આ રીતે આ જે કલીલ છે એ કલીલના પ્રકારો અને એનું વર્ગીકરણની વાત થઈ. હવે ત્યારબાદ આગળ મિત્રો આવશે મિશ્રણના ઘટકોનું અલગીકરણ, એ હવે પછીના વિડીયોમાં જોઈશું.